કેમ છો મિત્રો? શું તમે કદી રાજસ્થાન ગયા છો અને ત્યાંની એની માવા કચોરી ખાધી છે? ખૂબ જ સરસ લાગતી હોય છે. ગરમા ગરમ માવા કચોરીને ઉપર ચાસણીથી અને ડ્રાય ફ્રૂટ નાખીને સર્વ કરવામાં આવે છે અને પછી ખાવામાં આવે છે. તો આજે આપણે બનાવવાના છે રાજસ્થાનની ફેમસ માવા કચોરી. આ માવા કચોરીનું પૂરણ બનાવવાની પરફેક્ટ રીત અને એનું ઉપરનું પડ એકદમ ક્રિસ્પી કરવાની રીત અને સર્વ કરવાની રીત હું તમને આપીશ. આ માવા કચોરીને તમે 8 થી 10 દિવસ સુધી રાખી શકો છો, ખાઈ શકો છો, વાર તહેવારે બનાવીને ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવી લઈએ રાજસ્થાનની ફેમસ માવા કચોરી. જોધપુરની ફેમસ માવા કચોરી બનાવવા માટે મેં એક પેન મૂકી દીધું છે અને 1 કપ માવો લઈ લીધો છે. ઘરનો બનાવેલો જ માવો છે અને હું એની લિંક પણ તમને શેર કરીશ. અને માવાને મેં છીણીને લીધો છે અને મીડિયમ ફ્લેમ પર આપણે માવાને 1 થી 2 મિનિટ માટે શેકી લઈશું. શેકતી વખતે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, નહીં તો માવામાંથી ઘી છૂટું પડવા માંડશે. જુઓ મિત્રો, 2 મિનિટ થઈ ગઈ છે અને માવો સરસ શેકાઈ ગયો છે. હવે માવાને આપણે ગેસ ફ્લેમ બંધ કરીને એક બાઉલમાં કાઢી લઈશું અને એને કમ્પ્લીટલી ઠંડો થવા દઈશું. માવો આપણો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈએ. ચાસણી બનાવવા માટે મેં એક પેન મૂકી દીધું છે અને એમાં 1 કપ ખાંડ લઈશું. આપણે ખાંડ 1 કપ લેવાની છે અને 1/2 કપ પાણી નાખીશું અને ચાસણીને આપણે સતત હલાવશું. જ્યાં સુધી ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી હલાવવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ચાસણી આપણે ચીપચીપી બનાવવાની છે. એમાં કોઈ તાર નથી રાખવાના, બસ મધ જેવી ચીપચીપી થાય જે રીતે આપણે જલેબીમાં બનાવીએ છીએ એ રીતની બનાવવાની છું. ચાસણીમાં આપણે 1 નાની ચમચી એલચીનો પાવડર નાખીશું અને થોડા કેસરના તાતણા નાખીશું જેથી ફ્લેવર સરસ આવી જાય. અને ચાસણીને આપણે 3 થી 4 મિનિટ માટે ઉકાળી લઈશું. જુઓ મિત્રો, આપણી ચાસણી થઈ ગઈ છે અને એને ચેક કરવા માટે થોડી ચાસણી હાથમાં લઈ અને જોવાનું. તાર નથી જોઈતો પણ ચાસણી આપણી સરસ ચીપચીપી થવી જોઈએ. ચાસણીને આપણે થોડી ઠંડી થવા દઈશું અને સાઈડમાં રાખી દઈશું. માવા કચોરીનો લોટ બાંધવા માટે મેં એક બાઉલ લઈ લીધો છે અને એમાં 1 કપ મેંદો લીધો છે અને મેંદો ચાળીને લીધો છે. હંમેશા માવા કચોરી મેંદામાંથી સારી બને છે. અને હવે એમાં આપણે 1/2 ચમચી દેશી ઘી લીધું છે. ઘીની જગા પર તમે તેલ પણ લઈ શકો છો પણ ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. 1/2 મોટી ચમચી ઘી નાખીશું અને ચપટી એમાં આપણે મીઠું નાખીશું અને લોટને અને ઘીને આપણે સરસ મિક્સ કરી લઈશું. લોટ ઘી સરસ મિક્સ થઈ જાય, એકદમ બ્રેડ ક્રમ જેવું આપણું ટેક્સચર થઈ જાય લોટનું. અને મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ. જુઓ, આ રીતનું મોણ હોવું જોઈએ જેથી આપણી જે કચોરી છે એકદમ ખસ્તા બનશે. એમાં હવે આપણે નોર્મલ પાણીથી થોડું પાણી નાખી અને રોટલી કરતાં થોડો કડક અને પરોઠાથી ઢીલો લોટ બાંધી લઈશું. લોટ તમારો બહુ કડક ના હોવો જોઈએ, એટલે કે કઠણ ના હોવો જોઈએ, નહીં તો કચોરી તમારી ખુલી જશે. જુઓ મિત્રો, લોટ બંધાઈ ગયો છે અને એને આપણે 1 થી 2 મિનિટ માટે સરસ મસળી લઈશું. મસળ્યા બાદ તમે જોઈ શકો છો લોટ આટલો સોફ્ટ હોવો જોઈએ. હવે લોટને આપણે ઢાંકીને 1/2 કલાક માટે રેસ્ટ આપી લઈશું. આપણો લોટને આપણે રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધી હવે આપણે કચોરીનો સ્ટફિંગ રેડી કરી લઈએ. માવો આપણો ઠંડો થઈ ગયો છે તમે જોઈ શકો છો અને સરસ ઠંડો પણ થઈ ગયો છે. હવે એમાં 1 મોટી ચમચી દળેલી ખાંડ નાખીશું. ખાંડ આપણે ઉપરથી ચાસણી નાખવાની છે એટલે ખાંડનું પ્રમાણ આટલું જ રાખજો. 2 મોટી ચમચી મેં ઝીણા સમારીને કાજુ લીધા છે એ નાખીશું. 2 મોટી ચમચી ઝીણા સમારેલા બદામ નાખીશું. તમે મેવા તમારે તમારા ચોઈસ મુજબ નાખી શકો છો. 1 મોટી ચમચી સૂકી દ્રાક્ષ નાખીશું. 1/2 નાની ચમચી એલચીનો પાવડર નાખીશું. અને ત્યારબાદ મેં અહીં 1 જાયફળ લીધું છે અને એને આપણે લગભગ 1/2 નાની ચમચી જેટલું છીણીને નાખીશું. જાયફળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ એ વધારે પડતું નહીં નાખવાનું, નહીં તો એની ફ્લેવર ખૂબ જ હોય છે. અને બધું જ આપણે એને સરસ મિક્સ કરી લઈશું. મિશ્રણ તમારું એવું હોવું જોઈએ કે તમે એને મુઠ્ઠી વાળો તો મુઠ્ઠી બંધ થઈ જવું જોઈએ, બહુ ડ્રાય ના હોવું જોઈએ. અને એને મિક્સ કરીને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે લોટ જોઈ લઈએ. લોટ આપણો સરસ કેળવાઈ ગયો છે અને લોટને આપણે સરસ મસળીને એમાંથી લીંબુ જેટલા નાની સાઇઝના બોલ બનાવી લઈશું.
કચોરી તમે મોટી કે નાની તમારી ચોઇસની બનાવી શકો છો. મેં મીડિયમ સાઇઝની બનાવી છે, જુઓ. અને એક બોલને આપણે સરસ આ રીતે હાથથી મસળી અને એને આપણે હાથથી થેપીને વાડકી જેવો શેપ આપી દેવાનો છે. આપણે અહીંયા વણીને નથી કરતા, હાથથી જ હું તમને બનાવીને બતાવું છું. જુઓ, વાડકી જેવો શેપ થઈ જાય ત્યારબાદ આપણે જે મિશ્રણ બનાવીને રેડી કર્યું છે સ્ટફિંગનો, એનો એક બોલ બનાવી લો નાની સાઇઝનો, 2 ચમચી જેટલું મિશ્રણનો, અને એને આપણે આખું કવર કરી લઈશું. કવર કરી અને એને આ રીતે અંગૂઠાથી અને હાથથી તમે જુઓ સીલ કરવાનું છે. સીલ કરતી વખતે ઉપરથી જે વધારાનો લોડ છે એ આપણે કાઢી લઈશું, પણ ધ્યાન રાખજો પ્રોપરલી સીલ કરવાનું છે, નહીં તમે તળશો ત્યારે બધો મસાલો બહાર આવી જશે. સીલ કર્યા બાદ એને પ્રેસ કરીને હાથથી જ આપણે થેપી લેવાની છે. જેટલી મોટી જોવે જેટલી જાડી જોવે એ રીતનું આપણે થેપી લેવાનું છે. થેપતી વખતે ધ્યાન રાખવાનું કે મિશ્રણ બહાર ના નીકળી જાય સ્ટફી. જુઓ મિત્રો, આપણી કચોરી રેડી થઈ ગઈ છે અને જુઓ મેં નાની સાઇઝની કચોરી બનાવી છે. આપણી બધી જ કચોરી મેં થેપીને રેડી કરી લીધી છે. આટલા લોટમાંથી 7 કચોરી રેડી થઈ છે. હવે આપણે એને તળી લઈએ. તળવા માટે ધ્યાન રાખજો તેલ તમારું સ્લો ફ્લેમ પર ગરમ કરવાનું છે. તમે તેલમાં જ્યારે કચોરી નાખો તો એને ફરીથી થેપીને હાથથી નાખવાની, અને નાખો ત્યારે કચોરી એકદમ ઉપર આવી ના જોઈએ. આ રીતે નાના નાના બબલ્સ આવવા જોઈએ અને ધીરે ધીરે કચોરી તમારી ઉપર આવી જોઈએ. જો એકદમ ફૂલ ગેસ પર તાપમાન પર કરશો તો કચોરી અંદરથી કાચી રહી જશે અને કલર પણ એકદમ તરત આવી જશે. તમે જોઈ શકો છો ધીરે ધીરે હવે કચોરી ઉપર આવવા માંડી છે. જુઓ, અને જ્યારે એ ઉપર આવી જાય ત્યારબાદ આપણે એને પલટાવી દઈશું, અને પલટાવતા બંને સાઈડ પલટાવીને આપણે એને ફ્રાય કરવાની છે અને એનો સરસ કલર આવી જશે. અને જોજો કચોરી એકદમ ફૂલી જશે. તમે જોઈ શકો છો બંને 3-3 કચોરી આપણી ફૂલી ગઈ છે. અને આ જ રીતે આપણે એને ફેરવતા ફેરવતા સરસ એકદમ ક્રિસ્પી થઈ જાય અને એકદમ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. આ જોધપુરની કચોરી તમે જ્યારે રાજસ્થાનમાં જાઓ ને તો ઠેક ઠેકાણે સ્ટ્રીટ ફૂડ તરીકે મળતી હોય છે, અને ઉપરથી તમને મેવા અને ચાસણી નાખીને ખવડાવતા હોય છે. ખૂબ જ ટેસ્ટી બને છે. જુઓ મિત્રો, આપણી બંને સાઇડથી કચોરી સરસ ફ્રાય થઈ ગઈ છે. હવે એને આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બની છે, અને બાકીની પણ આ જ રીતે ફ્રાય કરી લઈશું. જુઓ મિત્રો, આપણી બધી જ કચોરી બનીને રેડી થઈ ગઈ છે, અને કચોરીને મેં ઠંડી કરી લીધી છે. ઠંડી થશે એટલે વધારે ક્રિસ્પી થઈ જશે, અને તમે જોઈ શકો છો બધી જ કચોરી ફૂલી છે. હવે તમે એને આપણે સર્વ કરવાનું પણ હું તમને બતાવીશ. સર્વ કરવા માટે એક પ્લેટમાં કચોરીને લઈ લો, અને ઉપરથી કચોરીને આ રીતે આપણે તોડી લેવાની છે. જે રીતે આપણે મગની દાળની કચોરી સર્વ કરતા હોય છે એ રીતે જ કરવાની હોય છે. ઉપરથી આપણે ચાસણીને એને પૂર કરીશું. ચાસણી તમારી બહુ ગરમ ના હોવી જોઈએ, મીડિયમ હોવી જોઈએ, અને બધી જ કચોરી પર સરસ ચાસણી નાખવાની, અંદર પણ થોડી નાખવાની, અને ત્યારબાદ કાજુ બદામ પિસ્તા મેં સમારેલા લીધા છે એ નાખીશું, અને ઉપર એની ઉપર આપણે ફરીથી ચાસણી નાખીશું. અને ગાર્નિશ કરવા માટે મેં અહીં સિલ્વરની ફોઇલ લીધી છે, એટલે કે ચાંદીની વરખ લીધી છે, એનાથી આપણે ગાર્નિશ કરીને સર્વ કરીશું. બાકીની કચોરીને તમે એરટાઇટ ડબ્બામાં બંધ કરીને રાખી શકો છો. જ્યારે ખાવાની હોય ત્યારે એને આ રીતે સર્વ કરીને ખાઈ શકો છો. તો મિત્રો, બની છે ને જોધપુરની ફેમસ માવા કચોરી, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી. તો આ દિવાળી પર ચોક્કસ મારી આ રેસીપીને ટ્રાય કરજો, મને લખી જણાવજો કેવી બની. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.